नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम कोष भाग 2 नी अंदर जोयेला मुद्दा जोईए तो सजीवों में श्रम नी वेचनी एटले एक कोषीय सजीवों अने बहुकोषीय सजीवों नी अंदर श्रम विभाजन कई रीतना जोवा मळे छे एना विषय नी चर्चा आपणे भाग 2 नी अंदर जोई गया। त्यारबाद कोषना रचनात्मक भागो विषय नी चर्चा करी। त्रण रचनात्मक भागो था कोषरस पटल, कोष केन्द्र अने कोष रस, एना विषय नी आपणे चर्चा करी गया भाग 2 नी अंदर। त्यारबाद वनस्पति कोष अने प्राणी कोषनी रचना विषेनो आपणे अभ्यास के वनस्पति कोषनी अंदर कई कई अंगिकाओ आवेली छे अने प्राणी कोषनी अंगिका विषेनो अभ्यास आपणे भाग 2 नी अंदर करेल। हवे आपणे कोषरस पटल एटले के कोषीय पटल विषेनो अभ्यास करशुं કે કોષરસ પટલનું સ્થાન કહી શકીએ। તો પ્રાણી કોષની અંદર જોઈ તો સૌથી બહારનું સ્તર છે કે જેને કોષરસ પટલ કહેવાય। આ પ્રાણી કોષની રચના છે જો એની અંદર સૌથી બહારનું સ્તર જેને કોષરસ પટલ કહેવામાં આવે છે। જો આ સરળ આકૃતિ દર્શાવેલી છે, બહારનો ભાગ જુઓ તમે જેને કોષરસ પટલ કહેવામાં આવે છે। ચલો આ વાત થઈ પ્રાણી કોષની અંદર। એજ રીતના વનસ્પતિ કોષની અંદર જોવા જઈ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહારનું સ્તર છે ને જેને કોષ દિવાલ કહેવામાં આવે છે, એ કોષ દિવાલની અંદરના ભાગને કોષરસ પટલ કહેવામાં આવે છે। જો આકૃતિ જો ધ્યાનથી, આ સૌથી બહારનું સ્તર જે કોષ દિવાલ કહેવાય અને એની અંદરનું સ્તર એટલે કે કોષરસ પટલ કહેવાય છે। આ વાત થઈ વનસ્પતિ કોષમાં। હવે એની લાક્ષણિકતા જોઈએ તો આ કોષરસ પટલની રચના છે, લાક્ષણિકતા જોઈ તો કોષરસ પટલ છે એક પ્રકારનું જીવંત છે કે જે પાતળું સ્તર છે તે સ્થિતિસ્થાપક હોય છે, તેમજ તે નાજુક પણ જોવા મળે છે અને તે પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એટલે કે પસંદગીમાન વાયુની વિનિમય, દ્રવ્યની વિનિમય એની અંદર જોવા મળે છે। હવે એના કાર્ય વિશે જોઈ તો કાર્ય છે એ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે, કોષ છે એનું બહારનું પર્યાવરણથી એને જુદું રાખવાનું કાર્ય। બીજું છે કોષના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે, કોષની અંદર રહેલા દ્રવ્યને એક પ્રકારનું આવરણ પડ પૂરું પાડે છે એમ કહી શકીએ। ત્યારબાદ કોષમાં પ્રવેશતા અને કોષમાંથી નીકળતા એ દ્રવ્યો છે એનું નિયમન કરવાનું કાર્ય એટલે કે એની અંદર પ્રવેશતા દ્રવ્યો અને નીકળતા દ્રવ્યોનું નિયમન એ કોષરસ પટલ કરે છે। ત્યારબાદ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન એ પણ પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે। આપણે પ્રસરણ શબ્દ વિગતવાર આપણે આના પછીના ટોપિકમાં જોશું, કોષરસ પટલ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન પ્રસરણની ક્રિયા દ્વારા, તેમજ પાણીના અણુનું વહન એ આશ્રુતિ દ્વારા થાય છે। આશ્રુતિ શબ્દ પણ આગળ સમજશું હવે। હવે જો આ વાયુના વિનિમય, ઓક્સિજન દાખલ, કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાની ક્રિયા એ કોષરસ પટલ દ્વારા આ રીતના જોવા મળે છે, તેમજ જો નીચે મૂળ દ્વારા પાણી આશ્રુતિ દ્વારા દાખલ થઈ અને વનસ્પતિના દરેક ભાગમાં જાય છે। હવે આપણે પ્રસરણ એટલે શું, કોષની અંદર વાયુનો વિનિમય કઈ રીતના જોવા મળે છે સમજી। કોઈપણ દ્રવ્યનું તેના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન થાય તેને પ્રસરણ। નીચેની આકૃતિ જો, એની અંદર આ ભાગની અંદર વધુ છે સંકેન્દ્રણ એટલે વધારે જથ્થો, એનાથી ધીમે ધીમે ઓછું તરફ જાય જેને પ્રસરણ કહે છે। હવે આપણે નવો પ્રશ્ન એટલે પ્રસરણ એટલે શું, કોષના વાયુ વિનિમય એટલે કે કોષની અંદર વાયુ વિનિમય, વિનિમય એટલે આપલે, એના આધારે સમજાવવાનું છે। ચલો સૌથી પહેલાં પ્રસરણની વ્યાખ્યા, પ્રસરણ એટલે શું, કે કોઈપણ દ્રવ્યનું તેના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન થાય છે તેને પ્રસરણ કહેવામાં આવે છે। કે કોઈપણ દ્રવ્ય છે, દાખલા તરીકે વાયુની વાત કરી, ઘન પ્રવાહી વાયુ આ કોઈ પણ હોય કે જેનું કોષની અંદર એ વહન થતું હોય એટલે કે વધુથી ઓછા તરફ
એ વહન થાય તેને પ્રસરણ કહેવામાં આવે છે. ચલો અહીંયા આપણે ઉદાહરણ લઈ કે વાયુનું વિનિમય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન એ કઈ રીતના કોષની અંદર જોવા મળે છે. ચલો અહીંયા આ કોષની રચના દર્શાવેલી છે. આ કોષની બહારનું સ્તર જે કોષ રસપટલ છે. ચલો અહીંયા સૌથી પહેલાં આ કોષની રચનાની અંદર જો આ કોષના અંદરના ભાગમાં આ કાર્બન ડાયોક્સાઇડ જો કાર્બન ડાયોક્સાઇડને ત્રણ અણુ દર્શાવેલા છે. એટલે કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે અને જ્યારે કોષની બહારના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે તો આમાં શું થશે? કાર્બન ડાયોક્સાઇડનું વહન કે વધુ સંકેન્દ્રણથી, જોવું જોઈએ, વધુ સંકેન્દ્રણથી એટલે કે વધુ કાર્બન ડાયોક્સાઇડથી ઓછા કાર્બન ડાયોક્સાઇડ તરફ એટલે કે કોષની બહારથી કોષની અંદર તરફ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. એ જ રીતના કોષની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય એટલે કે વધુ સંકેન્દ્રણ હોય અને કોષની બહાર ઓછું હોય ત્યારે કોષના અંદરમાંથી કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર એ જોવા મળે છે એટલે કે બહારની તરફ એટલે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. એ જ રીતના ઓક્સિજનના વહનની વાત કરી તો ઓક્સિજનનું વહન જોઈ તો આ કોષ છે, કોષના અંદરના ભાગમાં ઓક્સિજનના ત્રણ અણુ જુઓ અને જ્યારે ઓક્સિજનની બહાર વધુ પ્રમાણ તો આ વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ ઓક્સિજનથી ઓછા ઓક્સિજન તરફ એટલે કે બહારથી ઓક્સિજન એ કોષની અંદર ઓક્સિજન એ વહન પામે છે આ કોષરસ પટલ દ્વારા. એ જ રીતના આ કોષના અંદરના ભાગમાં ઓક્સિજન જો કે વધુ પ્રમાણમાં છે, કોષની બહાર ઓછા પ્રમાણમાં છે જેથી કોષના અંદરથી બહારની તરફ એટલે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ એટલે કે ઓક્સિજનનું શું પામે છે? વહન પામે છે. ચલો આ વાત થઈ પ્રસરણની ક્રિયા એટલે કે વાયુના વિનિમય, વાયુનું વિનિમય એટલે આપલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદર અને બહાર કઈ રીતના દાખલ થાય છે. આમ કોષરસ પટલ દ્વારા, જો આ કોષના બહારનું સ્તર એટલે કોષરસ પટલ, કોષરસ પટલ દ્વારા પ્રસરણની ક્રિયા એ બે કોષો વચ્ચે એ બીજો કોષ હોય તો કોષ અને પર્યાવરણ, આ કોષ છે બાજુનું પર્યાવરણ વચ્ચે એક મહત્વનો ફાળો રહેલો છે. હવે આપણે દ્રાવણ વિશે થોડીક ચર્ચા કરશું કે દ્રાવણની અંદર જુદા જુદા ભાગોની અંદર દ્રાવ્ય કેને કહેવાય કે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું છે જેને દ્રાવ્ય કહેવામાં આવે છે. દ્રાવક કેને કહેવાય? દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવણ કહેવામાં આવે છે. હવે આ બંનેના મિશ્રણ એટલે કે દ્રાવણ, દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવ્ય અને દ્રાવકના જથ્થાને એ દ્રાવણ કહેવામાં આવે છે. ચલો એક કાચનું બીકર છે જેની અંદર આપણે સૌથી પહેલાં 100 ગ્રામ પાણી લઈ ત્યારબાદ એની અંદર આપણે 20 ગ્રામ મીઠું દાખલ કરશું તો એક પ્રકારનું મીઠાનું દ્રાવણ થઈ જશે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર પાણી છે જેનો જથ્થો વધુ છે જેથી એને દ્રાવક કહેવાય, મીઠાનો જથ્થો ઓછો છે જેથી એને દ્રાવ્ય કહેવાય. આ બંને મિશ્રણ એટલે કે મીઠાનું પાણી જેને દ્રાવણ કહેવામાં આવે છે. હવે આપણે દ્રાવણની સાંદ્રતા વિશેનો અભ્યાસ કરશું. ચલો સૌથી પહેલાં સાંદ્રતા કહેવાય કે નહીં, કે દ્રાવણની સાંદ્રતા એટલે દ્રાવણમાં દ્રાવકના જથ્થાના પ્રમાણે દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. ચલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજી કે આ વ્યાખ્યાને કે દ્રાવણની સાંદ્રતા એ આપણે નક્કી કઈ રીતના કરી શકીએ છે કે દ્રાવકનો જથ્થો, દ્રાવક આપણે જોયું કે જેનું પ્રમાણ વધુ છે દ્રાવ્ય એટલે જેનું પ્રમાણ ઓછું છે. જે એક ઉદાહરણ છે, એક બીકર છે જેને આપણે એ નામ આપો, એ જ રીતના બીજું બીકર જેને બી નામ આપો. હવે સૌ પ્રથમ બંને બીકરની અંદર 100 ગ્રામ પાણી આપણે દાખલ કરશું, ત્યારબાદ બંને બીકરની અંદર એ બીકરની અંદર 50 ગ્રામ મીઠું, બી બીકરની અંદર 20 ગ્રામ મીઠું દાખલ કરશું. ચલો તમે આમાં જોઈ શકો એ બીકરની અંદર ખારાશ વધુ થશે, બી બીકરની અંદર ખારાશ કેવી થશે? ઓછી. તો જેની ખારાશ વધુ થશે
ए द्रावणनी सांद्रता वधु जेनी खारास ओछी थई एटले के बी द्रावण एनी द्रावणनी सांद्रता केवी थशे ओछी थशे। आम आपणे द्रावणनी सांद्रता वधु छे के ओछी आपणे आना आधारे ए नक्की करी शकीए छीए। हवे आपणे सांद्रताने आधारे द्रावणना प्रकारो आपणे जोशुं। द्रावणना प्रकारो त्रण छे। पहेलो द्रावणनो प्रकार जोई तो समसांद्र द्रावण जेने आइसोटोनिक द्रावण कहेवाय। बीजू अधोसांद्र द्रावण जेने हाइपोटोनिक द्रावण कहेवाय। त्रीजो अधिसांद्र द्रावण जेने हाइपरटोनिक द्रावण कहेवामां आवे छे। ત્રણેય નામ ખાસ યાદ રાખજો। હવે ત્રણેયની આપણે વ્યાખ્યા એક પછી એક જોઈએ। સૌથી પહેલાં આપણે એ સમસાંદ્ર દ્રાવણ કેને કહેવામાં આવે છે, નામ ઉપરથી સમસાંદ્ર એની વ્યાખ્યા જોઈ તો બંને દ્રાવણની સાંદ્રતા સરખી હોય તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય છે। બે દ્રાવણ આપેલા હોય એની અંદર દાખલા તરીકે આ બંને બીકર છે એ અને બી, તો આ બંને બીકરમાં રહેલા દ્રાવણની સાંદ્રતા સરખી હોય તો આ બંનેને કેવા દ્રાવણ કહેવાય, સમસાંદ્ર દ્રાવણ કહેવાય છે। એવી જ રીતે જોઈ અધોસાંદ્ર દ્રાવણ એની વ્યાખ્યા જોઈ તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાના સરખામણીમાં ઓછી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય છે અથવા હાઇપોટોનિક દ્રાવણ કહેવાય। ઉદાહરણ તરીકે લઈ તો બે કાચના બીકર લઈ કે જેની અંદર જુદા જુદા દ્રાવણ છે અહીં એ અને બી, તો એ બીકરની સાંદ્રતા ઓછી છે બી બીકરની સાંદ્રતા વધુ છે આ બેની સાપેક્ષે, તો જેની દ્રાવણની સાંદ્રતા ઓછી હોય આ એ બીકર તો એને અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે। રેડી સમજાણું। એવી જ રીતે હવે આપણે અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ કોને કહેવાય છે એની વ્યાખ્યા જોઈ તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય તે દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે। અધિસાંદ્ર એટલે કે બીજાની સાપેક્ષે એની સાંદ્રતા કેવી હોય, વધુ હોય। ચલો ઉદાહરણ લઈ, અહીં બીકર એ છે કે જેની અંદર દ્રાવણ છે, બી બીકર છે, બંને દ્રાવણ છે, આ એ બીકરની સાંદ્રતા ઓછી બી બીકરની વધુ છે, તો આ બંનેમાંથી બી બીકરની વધુ છે તો વધુ સાંદ્રતા હોય એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય, અધિસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે। ચલો આ વાત થઈ સમસાંદ્ર અધોસાંદ્ર અને અધિસાંદ્ર દ્રાવણ વિશેની ચર્ચા। હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। એક આ કાચના બીકરની અંદર દ્રાવણ છે એ અને આના બી બંનેની અંદર જુદા જુદા દ્રાવણ છે, એ બીકરની અંદર 10 ગ્રામ મીઠું અને 100 ગ્રામ પાણી લઈશું, બી બીકરની અંદર 50 ગ્રામ મીઠું અને 100 ગ્રામ પાણી। ચલો કેવું જોઈ આમાં સાંદ્રતા કોની વધુ ને ઓછી, તો એ બીકરની સાંદ્રતા ઓછી બી બીકરની વધુ થશે। તો યાદ કરો આગળની વ્યાખ્યા મુજબ, જેની સાંદ્રતા ઓછી જેને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય, જેની સાંદ્રતા વધુ જેને અધિસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે। હવે આપણે આશ્રુતિ એટલે કે રસાકર્ષણ વિશેનો અભ્યાસ કરશું। આશ્રુતિ કહેવાય કે નહીં વ્યાખ્યા જોઈ, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ છે વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પ્રસરણ પામે છે, આ ક્રિયાને આશ્રુતિ અથવા તો રસાકર્ષણ કહેવામાં આવે છે। ઉદાહરણ દ્વારા સમજીએ, નીચે એક કાચનું બીકર છે, વચ્ચે એક અર્ધ પ્રવેશશીલ પટલ, આ બાજુના ભાગમાં ડાબી બાજુ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, જમણી બાજુ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, તો હવે નિયમ મુજબ શું થશે, એક અર્ધ પ્રવેશશીલ પટલ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે ડાબી બાજુથી પાણીના અણુ છે એ જમણી તરફ એ શું પામશે, એ પ્રસરણ પામે છે, આ ક્રિયાને આશ્રુતિ કહે છે। હવે આશ્રુતિ છે એની અંદર પાણીના અણુઓ છે એ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિકની અંદર એ પ્રસરણ પામે છે। નીચે જો આકૃતિ જો, એની અંદર પાણીના અણુઓ છે એ આ બાજુના ભાગમાં જમણી બાજુ હાઇપોટોનિક, ડાબી બાજુ હાઇપરટોનિક, તો જો બીજી આકૃતિમાં જો પાણીનું પ્રસરણ કઈ દિશામાં એટલે કે જમણીથી ડાબી તરફ થાય છે, જો આકૃતિ દ્વારા સમજી, આ બાજુના ભાગમાં ડાબી બાજુ પાણી છે
जमणी बाजू ए मीठाना अणुओ है, वच्चे जो एक पड़दो है, तो थाशे शुं? मीठाना अणुओ हो तो एनी सांद्रता केवी होय? वधारे हशे। अने पाणीना अणुनी सांद्रता केवी हशे? ए ओछी जोवा मळशे। जेथी पाणी छे हाइपोटोनिक थी हाइपरटोनिक तरफ प्रसरण पामे छे। जो पाणी धीमे धीमे केवो मीठाना तरफ ए प्रसरण पामे छे। आथी एम कही आ क्रियाने आश्रुतिनी क्रिया कहेवामां आवे। आपणे आश्रुतिनी व्याख्या जोई ત્યારબાદ આપણે એના નિયમો જોઈશું। ચલો ખાસ અગત્યના, ચલો પહેલો નિયમ આવો છે કે પાણી છે એ હંમેશા હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણમાં પ્રસરણ પામે છે। ફરીથી, પાણી હંમેશા હાઇપોટોનિક દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ એટલે અધોસાંદ્ર દ્રાવણ, માંથી હાઇપરટોનિક દ્રાવણ એટલે અધિસાંદ્ર દ્રાવણમાં પ્રસરણ પામે છે। ચલો પહેલો નિયમ। બીજો નિયમ આવો છે સમસાંદ્ર દ્રાવણ, એટલે કે બંને દ્રાવણની સાંદ્રતા સમાન હોય એવું દ્રાવણ, વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી। ચલો આ બે નિયમને આધારે આપણે અહીં બે ઉદાહરણ સમજીએ। પહેલું ઉદાહરણ આવું છે, એક આવું કાચનું બીકર છે, કાચના બીકરમાં બે જુદા જુદા દ્રાવણો છે, એક પાણી અને બીજું મીઠાનું દ્રાવણ છે। આ બે દ્રાવણની વચ્ચે એક અર્ધ પ્રવેશશીલ પટલ રાખેલો છે। પાણી અને મીઠાનું દ્રાવણ, પાણીના દ્રાવણને એક અને મીઠાના દ્રાવણને બે નામ આપો। ચલો અહીં તમે જુઓ છો કે પાણી અને મીઠાનું દ્રાવણ, પાણી અને મીઠાના દ્રાવણમાંથી કોની સાંદ્રતા વધુ થશે? તો કે મીઠાના દ્રાવણની સાંદ્રતા કેવી થશે? વધુ થશે। જ્યારે પાણીના દ્રાવણની સાંદ્રતા કેવી થાય? ઓછી થાય। તો આ એ અને બી દ્રાવણમાં એ દ્રાવણની સાંદ્રતા કેવી છે? ઓછી છે, જેથી એને અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણ કહેવાય। જ્યારે બી દ્રાવણ એટલે કે મીઠાના દ્રાવણની સાંદ્રતા વધુ છે પાણીની સાપેક્ષે, જેથી એને અધિસાંદ્ર દ્રાવણ કહેવાય એટલે હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે। ચલો હવે આપણે આશ્રુતિ સમજવાનું છે આ ઉદાહરણ દ્વારા। જો અહીંયા કીધું છે નિયમ નંબર એક કે પાણી છે એ હંમેશા હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણમાં પ્રસરણ પામે છે। તો આ બે દ્રાવણની અંદર જો આ પાણી છે તો એ પાણી હર હંમેશ પાણીનું વહન હાઇપોટોનિક દ્રાવણ, પાણી હાઇપોટોનિક દ્રાવણ થયું આ હાઇપરટોનિક, તો આ રીતના દ્રાવણની અંદર શું થશે? વહનની ક્રિયા જોવા મળશે, એટલે કે હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણમાં પાણીનું વહન જોવા મળે છે। ચલો આ ઉદાહરણ થયું। એ જ રીતના બીજું ઉદાહરણ જોઈ કે જે બીજા નિયમને સમજાવતું હોય, એક બીકરની અંદર બે સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે મીઠાનું દ્રાવણ, બે મીઠાના દ્રાવણ બંનેની સાંદ્રતા સરખી હોય, એક દ્રાવણને એ અને એક દ્રાવણને બી ના, બંને વચ્ચે એક અર્ધ પ્રવેશશીલ પટલ કે બંનેને જુદું પાડે એ માટે, તો બંનેની સાંદ્રતા સમાન છે જેથી આપણે એને શું કીધું? સમસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે। જો આ બીજા નિયમ મુજબ સમસાંદ્ર દ્રાવણ હોય તો બંનેની સાંદ્રતા સરખી હોય તો કોઈ તરફ એટલે એ થી બી તરફ કે બી થી એ તરફ એ પ્રસરણ થશે નહીં, તો શું થાય કે પાણીનું વહનની ક્રિયા થશે નહીં, એટલે કે પાણી આ તરફથી આ તરફ કે આ તરફથી આ તરફ જોવા મળશે નહીં, કેમ કે દ્રાવણ કેવું છે? સમસાંદ્ર દ્રાવણ છે। તો ખાસ યાદ રાખવાનું, પાણી હંમેશા હાઇપોટોનિક દ્રાવણમાંથી એ હાઇપરટોનિક દ્રાવણમાં પ્રસરણ પામે છે। હવે આપણે આશ્રુતિની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ ઉપર શું અસર જોવા મળે છે આપણે જોઈએ। ચલો આ બાજુ મેં પ્રાણી કોષ અને આ બાજુ વનસ્પતિ કોષ દર્શાવેલા છે। આ કોષની રચના છે। હવે સૌથી પહેલાં આ કોષ છે તો એ કોષની બહારનું સ્તર એટલે કોષરસ પટલ થયું। હવે આ કોષ છે ઈ કોષ ઉપર હાઇપરટોનિક દ્રાવણ એની શું અસર જોવા મળે છે? આ બહારનું દ્રાવણ છે એ હાઇપરટોનિક દ્રાવણ છે અને અંદરનું દ્રાવણ છે એ હાઇપોટોનિક દ્રાવણ છે,
આ બહારનું દ્રાવણ છે એ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે અને કોષની અંદર રહેલું દ્રાવણ છે એ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. જેથી થશે શું, આ સ્તુતિના નિયમ મુજબ કે પાણી છે એ હંમેશા હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણની અંદર એ પ્રસરણ પામશે. જેથી જોવો જોઈએ આ કોષની અંદર રહેલું પાણી એ ધીમે ધીમે ક્યાં નીકળવા માંડશે, બહાર, એટલે કે આ દ્રાવણની અંદર. જેથી આ કોષ ધીમે ધીમે સંકોચાતા જશે, જો આવું જોવા મળશે, એટલે કે આ જ કોષ છે, આ જ કોષમાંથી પાણી છે એ ધીમે ધીમે ક્યાં નીકળવા માંડ્યું, એ બહાર નીકળવાની ક્રિયા થઈ. કેમ, કેમ કે પાણી હંમેશા હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણની અંદર પ્રસરણ પામે છે. એવી જ રીતના જોઈ શકો વનસ્પતિ કોષ છે, તો આ વનસ્પતિ કોષની સાદી રચના મેં દર્શાવી છે. તો વનસ્પતિ કોષનું આ કોષરસ પટલ છે, તો એ વનસ્પતિ કોષની અંદર એ બહારનું એ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ, અંદર છે એ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે હાઇપોટોનિક દ્રાવણ છે. જેથી સાથે શું કે હંમેશા નિયમ મુજબ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણમાં પાણીનું વહન. જેથી જોઈ શકો જો કોષમાંથી પાણી શું થઈ ગયું, દૂર થઈ ગયું, જેથી કોષ શું થઈ ગયો, સંકોચાઈ ગયો, તો કોષ નાનો થઈ ગયો. આ બંનેની અંદર કે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષની અંદર પાણી દૂર થવાની ક્રિયા આ રીતના જોવા મળે. એ જ રીતના આઇસોટોનિક દ્રાવણ હોય, જો આઇસોટોનિક એટલે સમસાંદ્ર દ્રાવણ, અગાઉ જોયું જ મુજબ આઇસોટોનિક દ્રાવણ હોય ને તો કોષ અને કોષની બહાર છે આ બંનેના દ્રાવણની સાંદ્રતા કેવી હોય, સમાન હોય. જેથી બંનેના દ્રાવણની સાંદ્રતા સમાન હોય જેથી પાણી આ તરફથી આ તરફ અને આ તરફથી આ તરફ પ્રસરણ પામતું નથી, કોષ હોય એવો જેવો જોવા મળે છે. એટલે કે પ્રાણી કોષની રચના પણ એવી જોવા મળે અને વનસ્પતિ કોષની રચના પણ એવી જોવા મળે. આવું ક્યારે, આઇસોટોનિક દ્રાવણની અંદર આવું જોવા મળે છે. એ જ રીતના જોઈ શકો હાઇપોટોનિક દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ એટલે આ હાઇપોટોનિક દ્રાવણ છે. તો આપણે જાણીએ છીએ એ રીતના હાઇપોટોનિક દ્રાવણ હોય તો એ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, અને જ્યારે અંદરના ભાગમાં એટલે કે કોષની અંદરનું દ્રાવણ છે એ હાઇપરટોનિક છે, જે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. આમ પાણી છે એ નિયમ મુજબ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણની અંદર પ્રસરણ પામે. જેથી જોઈ શકો આ કોષ છે તો કોષની બહારનું પાણીનું સ્તર છે, તો એ કોષના બહારમાંથી એટલે કે બહારના હાઇપોટોનિક દ્રાવણમાંથી પાણી છે એ કોષની અંદર જાય છે. જો આ બધું, જેથી કોષ ધીમે ધીમે ફૂલાતો જાય છે. જો કોષ જેવો હતો એના કરતાં ફૂલાડ, કેમ કે પાણી શું ગયું, અંદર ગયું. એ જ રીતના વનસ્પતિ કોષની અંદર, જો વનસ્પતિ કોષની રચના, તો વનસ્પતિ કોષમાં હાઇપોટોનિક દ્રાવણમાંથી પાણી અંદર જશે, જેથી કોષ જેવો છે એના કરતાં ફૂલાવાની ક્રિયા જોવા મળે છે. ચલો આમ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં આશ્રુતિની અસર આ રીતના જોવા મળે છે. આશ્રુતિની ક્રિયા એક ઉદાહરણ દ્વારા સમજો. ઉદાહરણ આવું છે કે સૂકી દ્રાક્ષને પાણીની અંદર નાખશો ત્યારે દ્રાક્ષ ફૂલાઈ જશે, અને લીલી દ્રાક્ષને ખાંડના દ્રાવણમાં નાખશો તો એ ચીમળાઈ જશે. હવે આ ક્રિયા આપણે પ્રેક્ટિકલ દ્વારા ભણીશું. એક બીકરમાં ચોખ્ખું પાણી લઈ તેની અંદર થોડીક સૂકી દ્રાક્ષ આપણે નાખી દઈએ. તેને લગભગ 5-1 કલાક સુધી એમનેમ રહેવા દો. શું થયું હશે કંઈક વિચારો. આ જોતા એવું લાગે છે કે દ્રાક્ષની અંદર અંતઃ આશ્રુતિ થતી જણાશે. જોઈ આવું શા માટે જોવા મળે છે. ડાબી બાજુ બ્રાઉન કલરની દ્રાક્ષ છે તેમાં સાંદ્રતા વધારે છે, જ્યારે બહાર તો ફક્ત પાણી જ છે એટલે પાણીની સાંદ્રતા ઓછી છે, એટલા માટે એ હાઇપરટોનિક દ્રાવણ છે. અને દ્રાક્ષની અંદર હાઇપરટોનિક દ્રાવણ છે એટલા માટે પાણીના અણુનું વહન બહારથી અંદરની તરફ થશે, એટલે કે દ્રાક્ષની અંદર પાણીનું પ્રમાણ વધવાને કારણે દ્રાક્ષ ફૂલી જશે. હવે જે આપણે પ્રયોગ બાદ દ્રાક્ષ બહાર આવેલી એની એ જ દ્રાક્ષને આપણે ખાંડના દ્રાવણની અંદર મૂકીએ અને થોડાક ટાઈમ સુધી રહેવા દઈશું.
तो થોડાક સમય બાદ જોતા જણાશે કે દ્રાક્ષ એકદમ ચીમળાઈ ગયેલી દેખાશે। આ પ્રયોગની અંદર દ્રાક્ષને આપણે એવા ખાંડના દ્રાવણમાં મૂકેલી છે કે જેની સાંદ્રતા એ દ્રાક્ષના દ્રાવણ કરતાં વધારે હોય, એટલા માટે બહાર વધારે સાંદ્રતા છે, અંદર ઓછી સાંદ્રતા છે, એટલા માટે પાણીનું વહન અંદરથી દ્રાક્ષની અંદરથી બહારની તરફ જશે, કેમ કે દ્રાક્ષની અંદર હાઇપોટોનિક દ્રાવણ છે અને દ્રાક્ષની બહાર હાઇપરટ્રોનિક દ્રાવણ છે। ચલો આમ આનું મહત્વ જોઈ તો મીઠા પાણીના એકકોષીય સજીવો અને મોટાભાગના વનસ્પતિના કોષો એ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે અને વનસ્પતિમાં મૂળ દ્વારા એ ભૂમિમાંથી પાણીનું શોષણ એ આશ્રુતિની ક્રિયા દ્વારા થાય છે। હવે આપણે આશ્રુતિની ક્રિયા એક ઈંડાના પ્રયોગ દ્વારા સમજી કે કવચ દૂર કરેલું એક ઈંડું છે જેને સ્વચ્છ પાણીમાં નાખતો તો એ ફૂલાઈ જશે અને જ્યારે મીઠાનું દ્રાવણ હોય એમાં મૂકતા સંકોચાઈ જવાની ક્રિયા થશે। ચલો એક પ્રયોગ દ્વારા સમજીએ આપણે કે કઈ રીતની ક્રિયા જોવા મળે છે। સૌથી પહેલાં તમારે આ પ્રયોગ માટે બે કાચના બીકર લેવાના। એ બે કાચના બીકર એક સમાન કાચના બીકર છે। હવે બે કાચના બીકરની અંદર બંનેની અંદર તમારે એસિટિક એસિડ જે આપણે વિનેગર શબ્દ વાપરી છે આ બંનેની અંદર એસિટિક એસિડનું દ્રાવણ લેવાનું, ત્યારબાદ બંનેની અંદર એક એક ઈંડા એની અંદર દાખલ કરશું। જો તમે રચનાની અંદર જોઈ શકો છો બંને બીકરની અંદર એક એક ઈંડા દાખલ કરેલા છે, જેથી થશે શું એસિટિક એસિડ છે એ ઈંડાની અંદર ઈંડાનું બહારનું કવચ હોય ને ઓલું સફેદ કલરનું, તો એ સફેદ કલરનું પડ એ કેલ્શિયમ કાર્બોનેટનું દૂર થશે, જેથી જો એક દિવસ રાખશું ને તો આવા ઈંડા થઈ જશે, એટલે કે બહારનું કવચ શું થઈ જશે એ દૂર થઈ જશે, એટલે કે બંને બીકરમાં એસિટિક એસિડ છે એ કવચને શું કરે છે દૂર કરે છે, જેથી બંને ઈંડા આવા જોવા મળે છે। હવે શું કરવાનું છે તમારે આ બંને ઈંડાને એક ઈંડાને શુદ્ધ પાણીમાં નાખવાનું છે, એટલે કે હાઇપોટોનિક દ્રાવણ કહેવાય એને। જો આ રીતના જોઈ શકો છો આકૃતિમાં, પછી એ જ રીતના તમે બીજું બીકર છે એ બીજા બીકરની અંદર તમે મીઠાનું દ્રાવણ કરવાનું છે, એટલે મીઠું નાખશો પાણીની અંદર, જેથી થશે શું કે એની સાંદ્રતા વધશે। થોડુંક મીઠું નાખીને હલાવશો જેથી એની ખારાશ વધે, એમ એની સાંદ્રતા શું થશે વધશે। ફરીથી પાછું તમારે એ જ ક્રિયા કરવાની છે, એ બીકરની અંદર વધુ સાંદ્રતા કરવા માટે ફરી પાછું તમારે ફરીથી મીઠું દાખલ કરવાનું છે, એટલે કે NaCl મીઠાનું સૂત્ર છે, જેથી થશે શું કે એ દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ થઈ જશે, જેની સાંદ્રતા શું થઈ જશે વધી જશે, જો હલાવતા એ દ્રાવણની સાંદ્રતા વધુ થાય છે, જેથી એને હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે। હવે જો હાઇપરટોનિક દ્રાવણની બાજુમાં રહેલું ઈંડું છે, હવે એ મીઠાના દ્રાવણના એટલે કે હાઇપરટોનિકના દ્રાવણની અંદર નાખશું, ત્યારબાદ 6 દિવસ સુધી રાખશું, 6 દિવસ બાદ જોતા પહેલાં પાણીનું દ્રાવણ હતું એટલે હાઇપોટોનિક દ્રાવણ હતું, એમાંથી ઈંડાને બહાર કાઢશો ને તો ઈંડું જો આવું ફૂલાઈ ગયેલું દેખાશે થશે। જ્યારે હાઇપરટોનિક દ્રાવણ છે એટલે કે મીઠાનું દ્રાવણમાંથી બહાર કાઢેલું ઈંડું જોશો ને તો એ સંકોચાઈ જશે, જો જોઈ સંકોચાઈ ગયું થશે। ચલો બે ઈંડા તમે જોઈ શકો, ઓલું પાણીના દ્રાવણવાળું ઈંડું એટલે કે હાઇપરટોનિક દ્રાવણમાં આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી ઈંડાની અંદર દાખલ થાય છે, જેથી ઈંડું શું થઈ જાય ફૂલાઈ જાય છે, થાય છે। એ જ રીતના બીજું જોવું જોઈએ, હાઇપરટોનિક આ ઈંડું ફૂલાવાની ક્રિયાની વાત છે, હવે આ બીજું છે હાઇપરટોનિક દ્રાવણ કે જે ઈંડા પાણી દૂર થાય છે ઈંડું સંકોચાઈ જાય છે।